હરિ ઓમ શ્રી રામ અંબગ્ન નાથ સંવેદ. હું સેજલ વીરા અધિકારી સુરત ઉપાસના સેન્ટરથી બોલું છું. હું બાપુ સાથે લગભગ છેલ્લા 23 વર્ષથી સાનિધ્યમાં છું. બાપુનો એક ખૂબ જ કહી શકાય કે અદ્ભુત અનુભવ મને આજથી 7 વર્ષ પહેલાં થયો હતો. એ દિવસ હતો 29 જૂન 2015 દિવસ. એ દિવસે હું ઘરમાં એકલી હતી. એ દિવસે મારા હસબન્ડ અને હું બે જ એકલા જ રહીએ છીએ ઘરમાં. મારા હસબન્ડ કામસર મુંબઈ ગયા હતા અને હું ઘરમાં એકલી હતી. હવે હું ટ્યુશન્સ કરું છું, તો આમ તો મારો આખો દિવસ ટ્યુશન્સમાં નીકળી જતો હોય છે. હવે એ દિવસે મારા ભાઈની એનિવર્સરી હતી, એટલે રાત્રે 8 વાગે ટ્યુશન પત્યા પછી મારા ભાઈનો ફોન આવ્યો કે બેન તું એકલી હોય તો આવ થોડે વખત મારી પાસે. તો હું મારા ટ્યુશન પતાવીને લગભગ 8:15-8:30 વચ્ચે મારા ભાઈના ઘરે એમને મળવા અને વિશ કરવા માટે ગઈ. તો ત્યાં પહોંચ્યા પછી વાત વાતમાં અને જમવા કરવામાં અમારો ઘણો સમય નીકળી ગયો અને લગભગ 11:15-11 વાગ્યા, એટલે પછી હું મારા ભાઈના ઘરેથી પાછી ઘરે આવવા માટે નીકળી. હવે મારા ભાઈનું ઘર મારા ઘરથી લગભગ 2 કિલોમીટર દૂર છે, એટલે રાત્રે 11:15 વાગી ગયા હતા અને હું ટુ વ્હીલર પર હતી અને હું મારા ઘરેથી મમ્મીના ઘરેથી રિટર્ન થઈ રહી હતી. હવે મારી જ આદત શું છે કે હું કશે પણ બહાર નીકળું અને જ્યારે હું ડ્રાઈવ કરતી હોઉં ત્યારે મને છે ને કંઈ જપ કે કંઈ પણ બોલવાની આદત હોય છે કે હનુમાન ચાલીસા એવું કંઈક પણ. તો હું ત્યાંથી નીકળી અને હું મનમાં હનુમાન ચાલીસા બોલતી બોલતી હું મારા ઘર તરફ પાછી આવી રહી હતી. હવે થોડુંક લગભગ 1-1.5 કિલોમીટર અંતર કાપ્યા પછી હું મારી ધૂનમાં ધૂનમાં ચલાવતી ચલાવતી હનુમાન ચાલીસાના જપ કરતી કરતી હું ગાડી ચલાવતી હતી. એટલામાં શું થયું, હવે રાતનો 11:15 સમયનો હતો, એટલામાં બાઇક પર 2 છોકરાઓ પાછળથી મારા નજીક આવ્યા અને એમણે શું કર્યું કે એકદમ નજીક આવીને મેં મારું પર્સ લટકાવેલું હતું મારા ખભા પર અને હું ગાડી ચલાવતી હતી, તો એટલામાં એ લોકોએ નજીક આવીને ઝટકા સાથે મારું પર્સ ખેંચ્યું અને ખેંચીને એ લોકો આગળ નીકળી ગયા. પણ ઝટકો મારવાને લીધે મારું બેલેન્સ આખું હાલી ગયું અને હું સીધી મોઢાના બલ પર જઈને જમીન પર પડી અને જે મારું આખું ફેસ સીધો જઈને જમીન સાથે અથડાયો ને એટલો જોરથી અથડાયો હતો કે હું ત્યાંને ત્યાં બેહોશ થઈ ગઈ, બેભાન થઈ ગઈ. હવે મને આ બધું એટલું ફ્રેક્શન્સ ઓફ સેકન્ડમાં બન્યું કે મને કંઈ કલ્પના જ નહીં આવી કે આ શું થઈ ગયું ને શું નહીં. અને પછી ત્યાં હું બેહોશ પડી હતી. હવે એ બેહોશીના પછી મને લગભગ રાત્રે 2:30 3-4 વાગે મને ભાન આવ્યું. હવે ભાન આવ્યું ત્યારે હું હોસ્પિટલમાં હતી. હવે એ દરમિયાન કે લગભગ જે મને એક્સિડન્ટ થયો ત્યારથી લઈને 3:30-4 વાગ્યા સુધી શું બન્યું તે મને કંઈ જ ખબર હતી નહીં. પણ પછી ત્યારે તો શું થયું, બીજે દિવસે મને એટલો બધો મોઢા પર આખા મોઢા પર ને નાકમાં 2 ફ્રેક્ચર પડ્યા, પછી મારું નાકનું ઓપરેશન કરવું પડ્યું, બીજે દિવસે ઓપરેશન થયું, એમ કરીને 2-3 દિવસ હું હોસ્પિટલમાં રહી અને 3 દિવસ પછી મને ડૉક્ટરે રજા આપી કે તમે ઘરે જઈ શકો છો પણ ઘરે તમારે આરામ જ કરવાનો છે. હવે આ પરિસ્થિતિમાં એવું થયું કે મારા આ એક્સિડન્ટની જાણ મારા ભાઈને કે જેમના ઘરે હું ગઈ હતી અને મારા હસબન્ડ જે મુંબઈ ગયા હતા એમને કેવી રીતે થઈ તે હું તમને કહેવા માંગુ છું. હવે હું તો આવી રીતે આ બધી વસ્તુની જાણ મને પછીથી થઈ કે હું તો બેભાનતા રસ્તા પર પડી હતી. લગભગ હું તમને કહું કે હું 1/2 કલાક ત્યાં જ, 1/2 કલાક નહીં પણ 20 મિનિટ તો પાકી જ હું રસ્તા પર જ બેહોશ પડી રહી હતી. પછી મને ખબર પડી કે એક કાકા કાકી ત્યાંથી પસાર કરતા હતા અને 2 મુસ્લિમ છોકરાઓ ત્યાંથી જતા હતા, તો એ લોકોએ જ્યારે મને ત્યાં રસ્તા પર પડેલી જોઈ તો એ લોકો મારી મદદે આવ્યા. એમાં શું થયું, જે કાકા કાકી હતા એમણે તરત જ અમારી 108 એમ્બ્યુલન્સ છે એને બોલાવી અને પેલા જે 2 મુસ્લિમ છોકરાઓ હતા એ લોકોનું કહેવું એવું છે, મને આ વસ્તુ કંઈ જ યાદ નથી પણ એ લોકોનું કહેવું એવું છે કે તમે તમારા હસબન્ડનો નંબર આપ્યો અને એ નંબર પરથી એ લોકોએ ફોન કરીને મારા હસબન્ડને મુંબઈ જાણ કરી કે આવી રીતે તમારી વાઇફનો એક્સિડન્ટ થયો છે અને અમે એમને હોસ્પિટલ લઈ જઈએ છીએ.
અને બીજું કે મારા ભાઈનું એડ્રેસ કે જે અહીંયાથી નાનપુરા રહે છે તો એમનું એડ્રેસ પણ એ લોકોનું કહેવું એવું છે કે મેં આપ્યું છે, પણ મને કોઈ જાણ નથી કે મને યાદ નથી કે મેં કોઈ એડ્રેસ આપ્યું હોય કે કોઈ મેં ફોન નંબર એ લોકોને આપ્યો હોય મારા હસબન્ડનો. પછી મારા હસબન્ડને જેવો ફોન ગયો એટલે તો તરત જ મુંબઈથી નીકળીને સવારે 6 વાગ્યા સુધીમાં અહીંયા પહોંચી ગયા સુરત. અને પછી જે ટ્રીટમેન્ટ વગેરે લેવાની હતી તે બધી ટ્રીટમેન્ટ અમે ડૉક્ટરે મને આપીને ઓપરેશન પણ મારું થયું. હવે આ બાજુ શું થયું કે જેવું એ લોકોને ફોન નંબરની અને એડ્રેસની ખબર પડી એ પહેલાં જે મુસ્લિમ છોકરાઓ હતા એ લોકો મારા ભાઈના એડ્રેસ પર પહોંચ્યા અને ત્યાં જઈને મારા બ્રધરને જાણ કરી કે તમારી બહેનનો આવી રીતે એક્સિડન્ટ થયો છે અને એમને હોસ્પિટલ લઈ જઈએ છીએ. અને જે કાકા કાકી હતા તે મને 108 એમ્બ્યુલન્સ બોલાવીને લઈ ગયા મને હોસ્પિટલ ને ત્યાં મને એમણે એડમિટ કરી. અને એડમિટ કર્યા પછી હવે જેવી મારા ભાઈને જાણ થઈ એટલે તરત જ મારા ભાઈ હોસ્પિટલ પહોંચ્યા. હવે એ બે મુસ્લિમ છોકરાઓ હતા એ લોકોએ શું કીધું મારા ભાઈને કે આ હોસ્પિટલમાં તમારી બેન એડમિટ છે તમે જાઓ અંદર. તો મારા ભાઈએ એ લોકોને કીધું કે તમે આવો ને સાથે. તો કે ના, અમારે પોલીસના મગજમારીમાં પડવું નથી કારણ કે રોડ એક્સિડન્ટ હોવાથી પોલીસ કેસ થઈ શકે એટલે, અને પ્લસ આ ચોરીનો પણ એ હતો ને, એટલે એ લોકોએ ના પાડી અને એ લોકો નીચેથી જ હોસ્પિટલમાં મારા ભાઈને મૂકીને નીકળી ગયા. અને આ બાજુ જે કાકા કાકી હતા એ લોકોએ પણ મને હોસ્પિટલમાં ઇમરજન્સીમાં એડમિટ કરી, બધી જે પ્રોસિજર હતી તે કરી એ લોકોએ, અને એ લોકો પણ નીકળી ગયા કે આમના સગા આવે છે એમ કહીને નીકળી ગયા. હવે એમાં શું કહું, મારા ભાઈ અને મારા જીજાજી, મોટા જીજાજી, એ બે જણ હોસ્પિટલ પહોંચ્યા. ત્યારે તો હું બેભાન હાલતમાં જ હતી કારણ કે 3:30 વાગ્યા અને એટલી વારમાં પોલીસ પણ કેસ પણ થઈ ગયો હોસ્પિટલમાંથી જ, એ લોકોએ પોલીસને જાણ કરી અને પોલીસ પણ આવી ગઈ હતી, પણ હું ભાનમાં હોઉં નહીં હોવાને લીધે મારું સ્ટેટમેન્ટ લોકો લઈ શક્યા નહીં, તો પોલીસ પણ ત્યાં વેઇટ કરતી હતી. આ બધું થયું એમાં પછી 3:30 વાગે જ્યારે મને ભાન આવ્યું, મને લિટરલી ખબર પડી કે હું હવે ભાનમાં છું એટલે હું વાત કરી શકું છું, તો પોલીસે મારું સ્ટેટમેન્ટ લીધું અને પોલીસ તે વખતે જતી રહી અને પોલીસ કેસ પણ થયો. હવે શું થયું કે આ ત્યાર પછી બધું 2-3 દિવસ તો ટેન્શનમાં જ ગયા કારણ કે બહુ જ વાગ્યું હતું પ્લસ ઓપરેશન મારું થયું હતું. પણ પછી 2-3 દિવસ પછી જ્યારે બધું સેટલ થયું અને હું ઘરે આવી ત્યારે પછી મારા હસબન્ડને થયું કે લાવને પેલા મુસ્લિમ ભાઈઓને હું જરા થેન્ક યુ કહું કે જેમણે મારી વાઇફની આટલી મદદ કરી. તો હવે 3 દિવસ પહેલાં જ એ નંબર પરથી ફોન મારા હસબન્ડને ગયો હતો, એ જે છોકરાઓ હતા એમના નંબર પરથી. તો મારા હસબન્ડ એ નંબર શોધે છે પણ એ નંબર જ નહીં, એ નંબર જ આખો ગાયબ મારા હસબન્ડના મોબાઈલમાંથી. આ વસ્તુ તો શક્ય જ નથી કે જે 2-3 દિવસ પહેલાં બન્યો હોય બનાવ અને 3 દિવસમાં એ નંબર જ આખો જતો રહે, કારણ કે અને જોયું તો એ નંબર મળે જ નહીં. અને બીજી બાજુ પેલા કાકા કાકીનો તો કોઈ પત્તો હતો જ નહીં. અને આ રીતે હું ખરેખર બાપુની ખૂબ ખૂબ ઋણી છું અને ડગલે ને પગલે બાપુ મારી સાથે હોય જ છે. ડગલે ને પગલે એવા તો ઘણા નાના નાના અનુભવો મને થાય છે જેમાં હું ખરેખર મહેસૂસ કરું છું કે મારો બાપ ખરેખર મારી સાથે જ છે. હરિ ઓમ અંબકના નાથ સંગીત.